વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ધોરણ ત્રણમાં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું તો સ્ટુડન્ટ્સ તમને બધાને વેલકમ ચલો સ્ટુડન્ટ્સ આપણે આપણા લેકચરની શરૂઆત કરીએ તો મારા બધા સ્ટુડન્ટ્સ છે એ લેક્ચરની શરૂઆત કરવા માટે રેડી મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ છે એ એકદમ રેડી છે મજામાં છે ફ્રેશ છે તો જુઓ સ્ટુડન્ટ તમે ફ્રેશ હશો ને તો તમને ભણવાની બહુ મજા આવશે બરાબર તો આજે આપણે શું કરવાનું છે જુઓ તો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે હમ આજે આપણે પાઠ સાત

હજુ એક પ્રશ્ન જે છે એ બાકી છે જે આપણે આજે કરશું બરાબર અને એના પછી એક સરપ્રાઇઝ છે તમારી માટે હો તો પહેલા ઝડપથી સ્વાધ્યાય કરી લેશું પછી સરપ્રાઇઝ છે એવું તમને આપીશ બરાબર તો સ્વાધ્યાય લખવા માટે બુકની જરૂર પડે રાઈટ તો બધા સ્ટુડન્ટ્સ છે એ બુક લઈ લેશે જે સ્ટુડન્ટ્સ પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક હોય એ સ્ટુડન્ટ્સ ગુજરાતીનું પાઠ્યપુસ્તક લઈને બેસશે અને જે સ્ટુડન્ટ્સ પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક નથી એ સ્ટુડન્ટ્સ છે એ ગુજરાતીની ફેર બુક લઈને બેસશે બરાબર પછી આપણે આગળ વધીએ ચલો હું તમારા બધાનો વેઇટ કરું છું સ્ટુડન્ટ્સ બધા બુક અને પેન્સિલ લઈ લેશે ચલો ફટાફટ લઈ લો જેથી આપણે સ્વાધ્યાયનો જે પ્રશ્ન બાકી છે એ કરી લઈએ અને પછી છે આપણે આગળ વધીએ ઓકે ચલો હું કાઉન્ટ કરું છું વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ચલો મને લાગે છે કે હવે બધા સ્ટુડન્ટ બુક અને પેન્સિલ લઈ લીધી છે રાઈટ તો તો આપણે પ્રશ્ન પ્રશ્ન આગળ જોઈએ કયો છે છે જુઓ તમને આ પ્રશ્નમાં બે શબ્દો આપ્યા હવે તમારે શું કરવાનું છે ખબર છે પેલા તમારે એક વાક્ય બનાવવાનું છે એ વાક્યમાં તમારે એક શબ્દનો ઉપયોગ કરવાનો છે અને પછી તમે બીજું વાક્ય બનાવો ત્યારે તમારે એ વાક્યમાં એ બંને શબ્દનો ઉપયોગ કરવાનો છે જુઓ તમે ઉદાહરણ જોશો ને તો તમને સમજાશે હું હજી એકવાર રિપીટ કરું છું કે તમારે શું કરવાનું છે જુઓ સ્ટુડન્ટ્સ તમને સવાલમાં બે શબ્દો આપ્યા છે અને તમારે વાક્ય બનાવવાનું છે પણ વાક્ય છે તમારે કેવી રીતે બનાવવાનું છે તો કે તમને બે શબ્દ આપ્યા છે એમાંથી કોઈ એક શબ્દ લઈને પેલા એક વાક્ય બનાવવાનું છે પછી બીજું વાક્ય બનાવવો ત્યારે તમારે બંને શબ્દનો ઉપયોગ કરવાનો છે બંને શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે ઓકે એટલે ટોટલ તમારે કેટલા વાક્ય બનાવવાના બે પેલા વાક્યમાં એક જ શબ્દનો ઉપયોગ અને બીજા વાક્યમાં બંને શબ્દનો ઉપયોગ બરાબર સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને સમજાઈ ગયું ને ચલો તો હવે આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે નદી ઊંડી તો સૌથી પહેલા આપણને કીધું છે કે બંને શબ્દ પૈકી એક શબ્દનો ઉપયોગ કરીને પહેલા એક વાક્ય બનાવો બરાબર તો આ બંને શબ્દ હું ઉપયોગ કરું છું નદી જે ઉદાહરણમાં આપ્યું છે અમે નદીમાં બરાબર પછી બીજો શબ્દ શું છે તો કે ઊંડી હવે આપણને એમ કીધું છે કે જ્યારે તમે બીજું વાક્ય બનાવો ને ત્યારે તમારે બંને શબ્દનો ઉપયોગ કરી લેવાનો છે ઓકે તો જુઓ બીજું વાક્ય છે શું બન્યું અમે ઊંડી નદીમાં

સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને હવે પેલું શું છે તળાવ અને ઊંડું તો આ બંને શબ્દમાંથી સૌથી પહેલા મેં કયો શબ્દ છે તળાવ તો તળાવ ઉપરથી વાક્ય બનાવું છું હું ગામની સીમમાં તળાવ છે બરાબર કયું વાક્ય છે ગામની સીમમાં તળાવ છે હવે બીજું વાક્ય બનાવવાનું છે તો એમ આપણે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે ઊંડું તળાવ છે શું બનશે વાક્ય ગામની સીમમાં ઊંડું તળાવ છે બરાબર પહેલા સમજવાનું છે સ્ટુડન્ટ્સ તમારે અને પછી જ તમારે લખવાનું છે ઓકે ચલો ફરી એકવાર રિપીટ કરું છું તળાવ ઊંડું તો પહેલો શબ્દ આપણે ઉપયોગ કર્યો તળાવ ગામની સીમમાં તળાવ છે પછી બીજું વાક્ય બનાવ્યું આપણે ગામની સીમમાં ઊંડું તળાવ છે બરાબર સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને ચલો હવે બીજું જોઈએ આપણે દરિયો ઊંડો તો આ બંને શબ્દોમાંથી મેં કયો શબ્દ ઉપયોગ કર્યો છે હં શું ઉપયોગ કર્યો છે દરિયો બરાબર તો એનું વાક્ય બનાવવું સોમનાથમાં દરિયો છે બરાબર પેલું વાક્ય થઈ ગયું હવે બીજું વાક્ય બનાવવાનું છે બીજા વાક્યમાં શું કરવાનું છે સ્ટુડન્ટ બંનેનો ઉપયોગ કરવાનો છે કે સોમનાથમાં ઊંડો દરિયો છે તો વાક્ય બની ગયું ને મજા આવી ને બધા સ્ટુડન્ટને હમ શું વાક્ય બન્યું જુઓ તો બંને વાક્ય ફરીથી રિપીટ કરું છું સોમનાથમાં દરિયો છે સોમનાથમાં ઊંડો દરિયો છે બરાબર હવે ત્રીજું શું છે કુદકા ઊંચા તો શું કરશું આપણે બંને કોઈ એક શબ્દ લેવાનો છે તો કયો લેશુ કુદકા બરાબર

સમજાઈ ગયું બધા બધા લખશું ઓકે ચલો ચોથું શું છે જંગલ ગાઢ હવે આપણે વાક્ય બનાવવાનું છે કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરીને તો બંને કયા શબ્દનો ઉપયોગ કરશું આપણે જંગલ બરાબર તો વાક્ય બનાવીએ હવે ગિરનારમાં જંગલ છે ગિરનારમાં જંગલ છે હવે જંગલ અને ગાઢ તો જવાબ આવશે ગિરનારમાં ગાઢ જંગલ છે બરાબર શું છે તો કે ગિરનારમાં ગાઢ જંગલ છે ઓકે સમજાઈ ગયું બધા સ્ટુડન્ટને ફરી એકવાર રિપીટ કરું છું જંગલ અને ગાઢ તો ગિરનારમાં જંગલ છે બીજું વાક્ય ગિરનારમાં ગાઢ જંગલ છે બરાબર પછી જુઓ પાંચમું લાંબો ખૂબ જવાબ શું છે રસ્તામાં અમે અજગર જોયો રસ્તામાં અમે લાંબો અજગર જોયો બરાબર સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને રસ્તામાં અમે અજગર જોયો રસ્તામાં અમે લાંબો અજગર જોયો બરાબર પછી છઠ્ઠું શું છે દૂર અને તો હવે આપણે એના ઉપરથી પણ વાક્ય બનાવીએ ગામ દૂર છે હવે એક શબ્દનો ઉપયોગ કરી લીધો આપણે સૂચના પ્રમાણે આપણે બે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરા વાળો છે ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરા વાળો છે પછી સાતમું છે છત્રી ધોધમાર તો બંને શબ્દમાંથી કોઈ એક શબ્દ છે હું પસંદ કરું છું ધોધમાર વરસાદ પડ્યો હવે બીજું ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ન લાગી બરાબર સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને ચલો તો હવે બધા સ્ટુડન્ટ છે એ પોતાની બુકમાં લખશે હું અહીંયાથી બોલું છું તમારે વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખવાનું છે ઓકે સ્ટુડન્ટ્સ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય ચલો નંબર એક તળાવ ઊંડું તો લખો ગામની સીમમાં તળાવ છે ગામની સીમમાં તળાવ છે ગામની સીમમાં માં ઊંડું તળાવ છે ગામની સીમમાં ઊંડું તળાવ છે બીજું દરિયો ઊંડો દરિયો ઊંડો સોમનાથમાં દરિયો છે સોમનાથમાં દરિયો છે સોમનાથમાં ઊંડો દરિયો છે સોમનાથમાં ઊંડો દરિયો છે બરાબર હવે ત્રીજું કૂદકા ઊંચા તો એનો જવાબ कुद का कूदका लगाव्या, छोकराए छोक कूदका लगाव्या, जवाब छोकराए ऊंचा कूदका लगाव्या छोकराए ऊंचा कूदका लगाव्या છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને લખાઈ ગયું ને ચલો તો આગળ હવે ચોથું નંબર ચાર કરીને લખું જંગલ ગાઢ જંગલ ગાઢ જંગલ છે બધા એ ફરજિયાત મારી સાથે લખવાનું છે ગિરનારમાં જંગલ છે ગિરનાર માં ગાઢ જંગલ છે ગિરનાર માં ગાઢ જંગલ છે બરાબર ચલો હવે પાંચમું લાંબો ખૂબ શું છે પાંચમું લાંબો ખૂબ તો હવે આપણે લખીએ રસ્તામાં અમે રસ્તામાં અમે અજગર જોયો રસ્તામાં અમે અજગર જોયો રસ્તામાં અમે લાંબો અજગર જોયો રસ્તામાં અમે લાંબો અજગર જોયો બરાબર સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને રસ્તામાં અમે અજગર જોયો રસ્તામાં અમે લાંબો અજગર જોયો હવે છઠ્ઠું છે દૂર અને તો એનો જવાબ આવશે ગામ દૂર છે લખો બધા ગામ દૂર છે હવે બીજું વાક્ય ગામ દૂર છે અને ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરા વાળો છે અને રસ્તો ખાડા ટેકરાવાળો છે ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરા વાળો છે સાતમું છત્રી ધોધમાર છત્રી ધોધમાર ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડ્યો જવાબ धोधमार वरसाद अमारी छतरी धोधमार वरद में अमारी छतरी काम न धोधमार धोधम वरसद अमारी छतरी काम न लागी ઓકે લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને સમજાઈ ગયું ને ને બધાને બધાને મજા આવે છે તમને પ્રશ્નો કરવાની મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સને ખૂબ મજા આવે છે બરાબર તો હવે આપણે લખાય તો ગયું બધાને મેં કીધું તું લખાઈ જા એટલે તમારા બધા માટે સરપ્રાઇઝ છે તો મારા બધા સ્ટુડન્ટ છે એ સરપ્રાઈઝ માટે રેડી છે બધા રેડી ચલો જો તમને આ ચિત્ર દેખાય છે બરાબર હવે આ ચિત્ર ઉપરથી તમને શું ખબર પડે છે જુઓ જુઓ શું શું દેખાય છે ચિત્રમાં તમને જો ચિત્રમાં છે હનુમાનજી છે બરાબર અને આ કોણ છે સીતાજી છે બરાબર હવે ચિત્રમાં બંને વચ્ચે વાર્તાલાપ થાય છે એવું આપણને દેખાય છે બરાબર ને તો આ એક સરસ મજાનું કાવ્ય છે બરાબર હવે તમે બધા રેડી છો ને કાવ્ય સમજવા માટે ચલો આજે ફક્ત આપણે કાવ્ય વાંચવાનું છે બરાબર પછીના લેક્ચરમાં આપણે લખશું ઓકે વાંચશું સમજશું અને પછી લખશું ઓકે ચલો હવે તમને ચિત્ર ઉપરથી ખબર તો પડી ગઈ કે સીતાજી અને હનુમાનજી વચ્ચે વાર્તાલાપ થાય છે બરાબર સીતાજી છે એ બેઠા છે ઝાડની નીચે બેસા છે દેખાય છે ને તમને બધાને અને હનુમાનજી છે એમની સાથે વાતો કરે છે બરાબર તો હવે આપણે જોઈએ કે આ કાવ્યમાં આપણને શું કીધું છે બરાબર જોઈએ આપણે આગળ કાવ્ય છે શરૂ થાય છે હનુમાનજી સંદેશો મારા હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કે જો મારા રામને હનુમાનજી જો સ્ટુડન્ટ તો આપણે આખું કાવ્ય વાંચશું ને પછી મિસ તમને આગળ કહેશે ચલો જોઈએ આપણે આગળ અશોકવનમાં ઝૂરી રહી છું રામના વિયોગની વેદના સહું છું બરાબર ફરી એકવાર બોલું છું હું અશોકવનમાં ઝૂરી રહી છું રામના વિયોગની વેદના સહું છું વહેલા મોકલજો મારા રામને હનુમાનજી વહેલા મોકલજો મારા રામને હનુમાનજી લંકાની નગરી તો સોને મઢેલી રાક્ષસ રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી જુઓ શું કહે છે લંકાની નગરી તો સોને મઢેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી એવું કહેજો મારા રામ ને હનુમાનજી લંકાની નગરીનો રાજા રાવણ છે 10 એના મસ્તક ને 20 એના હાથ છે ચેતાવી દેજો મારા રામને હનુમાનજી ફરીથી આપણે આખું કાવ્ય એકવાર વાંચશું હવે મેં તમને કીધું હતું કે આજે આપણે ફક્ત કાવ્ય વાંચશું બરાબર પછી નેક્સ્ટ લેકચરમાં આપણે કાવ્ય સમજીશું બરાબર અને પછી એના પ્રશ્નો લખશું ઓકે તો બધા સ્ટુડન્ટસે હવે મારી સાથે વાંચવાનું છે બરાબર કારણ કે આમાં જે ભાષા છે ને એ થોડી અલગ છે તો એ તમારે શીખવી છે ને તો તમે મારી સાથે વાંચશો તો તમને એકદમ પરફેક્ટ રીતે વાંચતા પણ આવડી જશે બરાબર અને આખું સરસ મજાનું કાવ્ય છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું તો તમને બધાને બહુ મજા આવશે એટલા માટે મિસ ફક્ત આજે વાંચે છે ઓકે ચલો શું છે દેજો સંદેશો મારા હનુમાન ચલો વાંચો મારી સાથે બોલો હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કેજો મારા રામ ને હનુમાનજી અશોકવનમાં ઝૂરી રહી છું બોલો બધા અશોકવનમાં ઝૂરી રહી છું રામના વિયોગની વેદના સહું છું રામના વિયોગની વેદના સહું છું વહેલા મોકલજો મારા રામને હનુમાનજી વહેલા મોકલજો મારા રામને હનુમાનજી લંકાની નગરી તો સોને મઢેલી લંકાની નગરી તો સોને મઢેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી એવું કહેજો મારા રામને એવું કહેજો મારા રામને લંકાની નગરીનો રાજા રાવણ છે લંકાની નગરીનો રાજા રાવણ છે દસ એના મસ્તક ને વીસ એના હાથ છે દસ એના મસ્તક ને વીસ એના હાથ છે ચેતાવી દેજો મારા હનુમાનજી ચેતાવી દેજો મારા હનુમાનજી ચલો સ્ટુડન્ટ આપણે કાવ્ય આખું વાંચી લીધું હવે ચિત્ર ઉપરથી થોડી રૂપરેખા લઈ લઈએ જુઓ તમને બધાને ખબર છે કે આપણે પાઠ છે એ શરૂ કર્યો હતો ત્યારે હનુમાનજી છે એ જ્યારે લંકામાં જાય છે અને ત્યાં જે પ્રસંગ છે એ પ્રસંગ આપણે જોયો હતો બરાબર સૌથી પહેલા આપણે ઓલું જે કાવ્ય છે એ જોયું હતું બરાબર લંકા તારી સળગી ગઈ પછી આપણે હનુમાનજી છે એ નાના હતા ત્યારનો એક પ્રસંગ છે એ ભણ્યા અને એના પછી હનુમાનજી જ્યારે લંકા જાય છે ત્યારનો પ્રસંગ હતો કેવી રીતે આખી લંકા છે આગ લાગે છે એ પ્રસંગ હતો બરાબર જ્યારે હનુમાનજી લંકા જાય છે ને ત્યારે સીતાજીને પણ મળે છે રાવણ છે એ એમનું અપહરણ કરી અને એને પોતાના દેશ એટલે કે લંકા લઈ ગયો હતો ને ત્યારે હનુમાનજી છે એ રામદૂત બનીને આવે છે ત્યાં લંકામાં જે તમે બધાએ આગળ જે પ્રસંગ જોયો એમાં બરાબર હવે આપણે જે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ફોટો એમાં તમે જોઈ શકો છો કે સીતાજી છે એ હનુમાનજીને કઈ છે અને શું કહે છે બધું આપણે કાવ્યમાં જોવાનું છે સમજવાનું છે પરંતુ ક્યારે નેક્સ્ટ લેક્ચરમાં બરાબર તો તમે બધા કાવ્ય સમજવા માટે રેડી રહેજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાવ્ય સારી રીતે સમજશું ઓકે કારણ કે આપણો જે લેક્ચરનો ટાઈમ છે એ પૂરો થવા આવ્યો છે તો હવે અત્યારે આપણે સમજૂતી સ્ટાર્ટ કરશું તો એ સમજૂતી છે એ અધૂરી રહી જશે અને તમને મજા આવશે નહીં એટલા માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાવ્યની સમજૂતી કરશું વાતચીત કરશું બરાબર એટલે તમને બધાને પાઠ સમજવાની પણ વધારે મજા આવશે કાવ્ય સમજવાની પણ મજા આવશે બરાબર તો સ્ટુડન્ટ્સ હવે આજે આપણે શું કર્યું તો એના ઉપરથી બે બે વાક્ય બનાવ્યા બરાબર અને પછી કાવ્ય છેની રૂપરેખા મેળવી એટલે કે આ કાવ્યમાં શું છે એવું મિસે તમને સમજાવ્યું બરાબર હવે આખું કાવ્ય તમે ક્યારે સમજશો નેક્સ્ટ લેક્ચરમાં બરાબર અત્યારે મેં શા માટે નથી સમજાવતા કારણ કે આપણું પૂરો થવાનો સમય થઈ ગયો છે બરાબર મજા આવીને સ્ટુડન્ટ તમને લોકોને મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટને બહુ મજા આવી તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું સરપ્રાઈઝ ગમ્યું ને બધાને સરસ મને લાગે છે કે તમને બધાને બહુ ગમ્યું તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ ખુદા હાફીસ બાય બાય ટેક કેર સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય સ્ટુડન્ટ્સ